ભક્તોના આપણે નામ લીધા કે મખા ભગતની વાત કરી એમાં કોઈને કોઈ શબ્દ અડી ગયો. શબ્દ એવી વસ્તુ છે કે શબ્દને શબ્દથી માણસ મરી જાય, શબ્દથી માણસ જીવતો થઈ જાય, શબ્દથી માણસ બંધનમાં હોય જાય, જેલ પણ પડી જાય, અને શબ્દથી માણસ ભવના બંધનમાંથી છૂટી પણ જાય. શબ્દની બહુ કિંમત છે. હે શબ્દ સંભાળ કર બોલીએ, શબ્દ કો હાથ નહીં પાઉં. એક દાખલો છે, એક ભાઈએ હવે જ્યારે દોસ્તી થઈ ગઈ અને પછી તો કાયમ હારે રહેવા માંડ્યા ઘરે. એમાં એક દિવસ ચોરી થઈ ગઈ અને સવારે ઉઠીને એને એટલું બધું દુઃખ થયું અને હવજને એની એક કુવાડીનો ઘા કરી લીધો અને પછી એવું બોલ્યો કે કૂતરા તું અહીં હાજર હતો ને એવું બને. એ હવજ ત્યાંથી હાલીને વયો ગયો, ત્યાંથી નીકળી ગયો. ઘણા વર્ષો પછી પાછો આવ્યો એને મળવા. પછી કીધું કે જો અલી તે કુવાડી મારી હતી ને ઘા ઘા જોઈ લે, ઘા રૂજાઈ ગયો છે. હા પણ ઓલો કૂતરો કીધો એ હું નથી ભૂલ્યો હજી. હે એ મને હજી યાદ છે. એટલે શબ્દ એવી વસ્તુ છે કે એને કાં સમજીને બોલો, નહીતર ત્યાં શું પ્રિયો એમ ન બોલો. કારણ કે અસર કરી જાય છે શબ્દ માણસને. શબ્દથી માણસ જીવી જાય. બીમાર માણસ હોય અને એક માણસ ખબર કાઢવા જાય તો હાજો કરીને આવે, અને એક તો અડધો હોય એમ પૂરો કરીને આવે. જો એ મહિના દિવસમાં હોય તો 15મીમાં ઉપાડી લે એને. એવી રીતે ખબર કાઢવાની રીત એવી હોય એની. ઓલા એ શબ્દ હોય એને હાજો કે આમાં કાંઈ ન હોય. એ બધું ડોક્ટરો આપણને, બાકી કાંઈ હોય જ નહીં, તને કઈ છે જ નહીં. માણસ બેઠો તો ચા પાણી બનાવો, ચા પાણી બનાવો એમ કહેવા માંડે. ફાઇન પીવરા હું કેમ સારું કીધું ને. એટલે શબ્દ એવી વસ્તુ છે. માતાજી
વખત રાજા વિચાર કરે છે, જરૂખામાં નજર પડે છે તો માં રુદન કરે છે. ગોપીચંદ રાજા પૂછે છે, વાત બહુ જાણીતી છે પણ ભજન નો દોર છે એટલે, માં તમે રડવાનું કારણ શું? કારણ કે મારા શેરમાં કોઈ દુખી ન હોય અને મારા માતુશ્રી તમે રોવો એનું કારણ શું? ત્યારે માતાજી કહે છે કે તું આવો ઠાઠ માઠથી આવી તારી જાહો જલાલી, આવો સ્નાન કરતા તને જોઈને મારી આંખમાં આંસુ આવી ગયા. ત્યારે ગોપીચંદ રાજા કહે છે કે એમાં તો માને રાજી થવું જોઈએ, એમાં તમને આંસુ દુઃખ થયું એનું કારણ? કે હું રાજી જ છું પણ મને તારા આંસુ નથી આવતા, તો મને મારો ભૂતકાળ યાદ આવી ગયો. આવી જ કાયા, આવી જ જાગો જલાલી, આનાથી પણ વધારે ઇન્દ્રને પણ અદેખાય આવે એવો ઠાઠમાં હતો તારા બાપુજીનો. આવી જ રીતે સ્નાન કરતા હતા. હા, ગોપીચંદ રાજાને સુખમાં જેનો ઉછેર થયો હોય, અમીરીમાં જેનો જન્મ થયો હોય, એને દુઃખ શું કહેવાય એને ખબર ન હોય. માણસ હાંકડમાં કેવો આવે, કેમ મુજાતું હોય, ક્યારેક જમવાનું ન મળે, એ બધું એને ખબર જ ન હોય. એને હોય કે આ મોજે મોજે જાલા રાખતી, એટલે એકદમ એકદમ એને જો શબ્દ કેવો અસર કરે એની વાત છે, એને નવાઈ લાગી. એટલે બાપુજી હતા અને જાહો જલાલી હતી, એટલે અત્યારે ચપટી એક રાખ જોતી હોય ને તોય ન મળે એમ. હા, કહેવાનો મતલબ એવો કે તારું પણ એક દિવસ એ જ હાલત થશે એમ. તું મારો દીકરો છો અને કોઈ માને એવી ઈચ્છા હોય કે પોતાના દીકરા એનું પતન વિજય થાય. એટલે મારું પણ એમ કે હા બેટા, આ બધું કે એ બધું એક દિવસ નાશ થઈ જાય તો આમાં નિત્ય કોણ છે? જગત આંખેથી જેટલું બેટા દેખાય છે એ બધું નાશવંત છે, તો આમાં નિત્ય કોઈ ખરું, કાયમ ખરું? કે હા, એક નારાયણ. હે, તો આ કાયાનું કલ્યાણ કરવું હોય તો શું કરવું જોઈએ? જો તાલાવેલી લાગે, એક શબ્દ એવો મૂક્યો ને એમાંથી એને ઉદય થઈ ગયો, તુરત કહેવા માંડ્યા કહો તો માતાજી અમે નહીતર તો ઘરમાં ફર્નિચર વહાવેલો, મોટો બંગલા બનાવેલો, એ જ યાદ આવતું હતું. જાત્રા કરી આવું ને એવું યાદ નહોતું એને ક્યારે. તરત કહેવા માંડ્યો માતાજીને, તો હું જાત્રા કરી આવું? કહો તો માતાજી અમે કાશી જઈએ જો,
માતાના ઉદર થી પાછો જન્મ નો લેવો પડે ઈ છે માં હિંગળાજ બહુ મોટો મહિમા છે હિંગળાજ પરસવા અત્યારે તો હજી સગવડતા થઈ ગઈ છે જોકે બીજા આ તે પણ પેલા તો હાલીને જવાતો અને એવો વિકટ માર્ગ અઘરી છે જાત્રા ગુરુ ગોરક્ષનાથ બાપાએ બાપુ સિંદૂર ચડાવેલું અને છેલ્લે દાદા મેકરને સિંદૂર ચડાવેલું ભગવાન રામચંદ્રએ હિંગળાજ પીરસેલા રાવણનો નાશ કર્યા પછી અયોધ્યાની ગાદી ઉપર આવ્યા કાયમ એક વિચાર આવ્યા કરે કે ઓહો રાવણને માર્યો ભલે દુષ્ટ હતો પણ શરીર તો બ્રાહ્મણનું હતું ને એમ મને બ્રહ્મહત્યા લાગી છે દોષ ચડ્યો છે હવે મારે શું કરવું જોઈએ આનું પ્રાયચિત કરવું હોય તો શું કરવું જોઈએ યાદ આવ્યું મારે જવું છે માં હિંગળાજ પરસું રામ લક્ષ્મણ અને માં સીતાજી હિંગળાજ પરસવા જાય છે પરબના રસ્તેથી પરબની જગ્યા આવે છે સરભંગ ઋષિ નો ધૂણો અલૌકિક જગ્યા વાતાવરણ લક્ષ્મણ જતીને બહુ ગમી જાય રામચંદ્ર ભગવાન ને કે છે અહીંયા રોકાવા જેવું છે સમજી વિચારીને બોલજો ભગવાન કે આ ધૂણો ચેતન કરવા માટે તમારે આવવું પડશે અને કાપડી રાજાનો ભેગ લેવાનો હોય પાછા આવ્યા પછી માં સીતાજીએ રામચંદ્રજીએ ભેગ ઉતારી નાખ્યો લક્ષ્મણજીએ પોટલું વારીને દાટી દીધો આગળ જતા ખોંભળી ગામમાં ભટ્ટી શાખાના રાજપૂત એમાં મેઘરણ દાડાનો જન્મ થયો લક્ષ્મણ જતીનો અવતાર હતા આ મહિંગળા નયન થી નીર ટપકે છે પુત્ર નો પ્રેમ નિહાળી છતાં વૈરાગ્ય પણ દીધો ધન્ય મેનાવતી મારી પધારો Thank you.
છે અમલમાં વિચાર બદલાતા વાર નથી લાગતો. એટલે 12 વર્ષની મુદત કીધી. પૂજ્ય કાનદાસ બાપુ એક એવો દાખલો આપતા કે આપણે કચ્છ કાઠિયાવાડની અંદર આપણે એવી કહેવત છે કે આપણે એમ કહેતા હોય કે મામાને કેજો એક આંટો દઈ જાય, મોટા ભાઈને કેજો એક આંટો દઈ જાય, બેનને કેજો એક આંટો દઈ જાય, કાકાને કેજો એક આંટો દઈ જાય, બધા એક એક આંટો દઈ જાય તો ભાઈ પૂરેપૂરા બંધાઈ જાય. પણ કોઈએ એક એવું કીધું છે કે મામાને કેજો મારો એક આંટો ખોલી જાય, મોટા બાપુને કેજો મારો એક આંટો ખોલી જાય, આવું કોઈ નથી કહેતા. એટલે માતાજી એને મુદત આપે છે. પણ આ તો દ્રઢ વૈર આગ્યો હતો. ગોપીચંદ રાજાનો સંકલ્પ સિદ્ધ હતો. શું? મેરામ નીચવઈ બસ એક યહી, એક બાર તુમ્હે પા જાઉ મેં, અર્પણ કર દો દુનિયા ભર કા, સબ પ્યાર તુમ્હારે હાથો. આમ બેસાય, આય જવાય, આય નો જવાય. હે,
किले मेरे ना, गिरी महाराज कहे छे, नारायण बापू कहता है किले मेरे ना, એટલે બે પાંચ સાધુ ને કાયમ હારે રાખજે એમ, એકલો ન રહેતો, જમવાય એકલો ન બેહી જતો, આ મારો વારો આવી ગયો એમ કરીને. કણે એને એવું હોય મોટો આવો પ્રસંગ હોય ને એટલે એનો ઈ મેળ કરી લે પહેલા હું, અમુક તો નોખું મૂકી આવે છે ટાઈમ, પછી બીજાને કહેતા હવે જે થવું એ બીજાનું થાય, આપણું મૂકી આવ્યો છું, આપણો નિયમ હું છે ટુકડે મેં છે ટુકડો કરી દેના, બીજા ખાઈ લે પછી ખાવાનું છે, એને બદલે પ્રસંગમાં પોતાનું નોખું મૂકી આવે, ગાદલા પણ બે પાંચ આમ અંધારે મૂકી આવે કે આપણા બે પાંચ નો મેળ થઈ ગયો, અહીં ઘટે એમ છે, પાછું હું ઉગાડો કરે ઘટે એવું છે. અરે ભલા માણસ બીજાને તું કઈક દે, એવી આપણી સંસ્કૃતિ છે. એટલે માતાજી શિખામણ આપે, જો અહીં જવાય અહીં ન જવાય, મારી ક્યાં ન જવું, સાધુ થયા પછી ક્યાં ન જવું, એક જગ્યાએ ન જાતો, બાકી તું તારે આખા દુનિયામાં ભ્રમણ કરજે, પણ બેટા એક જગ્યાએ ન જાતો. ક્યાં? ભસ્મી લગાવી છે, એક તો સફેદ વર્ણ ને પાછી સફેદ ભસ્મી ચડાવી, આદેશ આદેશ, જાણે શિવજી મહારાજ આવતા હોય એવું લાગે. ભ્રમણ કર્યા કરે સાધુની જમાતની અંદર રહે, જમાત ફેરવે, પણ કાયમ વિચાર આવ્યા રાખે, માં ના પડ્યું છે બેનને ગામ જાતું નહીં, શું કામ ના પડીએ છે વિચાર આવ્યા. અને આ એક નિયમ છે કે તમને કોઈ ના પાડે ને એ વધારે મન થાય, જો વધારે મન થાય, નહીતર આપણે અમુક 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 હવારે કહેતા હોય બાપુ ઓછા લઈ લ્યો, હું કામ અમે ધાર્યું તો એવું ન થયું, અમારો ટાર્ગેટ હતો એ પ્રમાણે ન થયું, ટાર્ગેટ રાખો તો ન થાય, મેં કીધું ના પાડી જો તો થાય,
ટાર્ગેટ કોઈને પૂરા થયા છે એટલે ના પાડો એની ઈચ્છા બહુ થાય. ઘણા નથી કેતા એ કે તમારે આ નાળિયેરમાં મૂકી આવવાનો ગોરો દાખે પછી પછી પાછે વારું ન જો ત્યાં જ જોવાય છે. એટલે એ નિયમ છે. એટલે ગોપીચંદ રાજાને રોજ યાદ આવ્યા કરે. એક દિવસ વિચાર થયો કે મગજમાં રાખવું કાયમ યાદી સો આબાદી ભૂલ ગયા સો બરબાદી. જેનું ચિંતન રે એ પણ એક ખોટું છે ને એમ એ છોડ્યું ન કહેવાય. અને સાધુ બન્યા પછી એવું શું આ મારી બેન આ મારી બેન નથી માં બેન બધી ઈચ્છે તો હાલ ને આ બેન ને ગામ જઈ આવું. બેન ને પણ શાંતિ થાય ને મને પણ નિરાશ થઈ જાય. આવ્યા છે જોગીડાની આખી જમાત ઉતરી છે. કોઈ ધ્યાન કરે છે, કોઈ સ્નાન કરે છે, કોઈ ભભૂતિ ચડાવે છે, કોઈ પૂજા પાઠ કરે છે. અરે સંધ્યા આરતી ઉગવાય છે. શ્રી ગુરુદેવ Oh
ભગવાન ભોળિયાનાથનું હે ભોળાનાથ સમૂહ ચરણે પડી માગું ઘડી ઘડી કષ્ટ સરખી સાહેલી પાણીના
સોનભાઈ પાણી ભરવા જાય છે, એમાં જોગીની જમાત ની અંદર ગોપીચંદ રાજા ને જોઈ જાય છે. પણ આપણે કહેવત છે ને કે સૂરજ કઈ છાબડું ઢાકે છાનો ન રહે, હજારો સાધુ ની અંદર બેઠા હોય તો એનો તેજ અલગ હોય. જાણે શિવજી મહારાજ બેઠા છે, આવું તેજ જોઈને એને થયું કે આ કદાચ ગોપીચંદ રાજા હોય. ઘરે જઈને સમાચાર આપે છે કે જમાત આવી છે ને એની અંદર તમારા ભાઈ છે ગોપીચંદ રાજા. બેન ને થાય છે કે ઓહો, મસ્કરી કરવાની કઈ હદ હોય, તને ખબર છે મારા ભાઈના વિયોગમાં મને કેટલું દુઃખ છે, અને પાછી તું બળતામાં ગઈ ઉમે છે, તું એવા સમાચાર આપે કે ગોપીચંદ રાજા આવ્યા છે. પણ સાંભળ, કદાચ તારા વેણ સાચા પડે ને તો હું તને સોનાથી મઢાવી દઉં, હે, એટલો મને ભાઈ વાલો છે. પણ જો તારા વેણ ખોટા હશે, તું મારી મસ્કરી કરતી હશે, તો તારી જીભ ખેંચી લઈશ. પણ ભાઈ ને જોયા ને તો બધા મનોરથ બેન ભૂલી ગઈ. શું થયું? પોતાને તો વૈરાગ્ય, પણ કેટલાય ને વૈરાગ્ય લગાડી દીધો. હે, એવું આ સોનલા વાટકડી બાપુ એ. અને અમારે બાવાજી કાને કુંડળ લાભ દેવા માટે આવે છે, એટલે પછી કોઈ ન હોય તો હું તો શું જેમ. એટલે આપણે આ તો ખાલી આદિ બાવલિયાની કરવા માટે આપણે બેઠા છે. Oh,
બાપુએ ગોપીચંદ નું ભજન અને બાપુએ ભરતરી નું ભજન. ગોપીચંદ ભરતુરી બે મામા ભણે જ થતા. પૂજ્ય નારાયણ બાપુએ આ ભજનની ચોખવટ કરી છે સરસ મજાની. નહીં તો કે ગોપીચંદ નું ભજન ને પાછળ ભરતરી ભરતરી કેમ આવે છે? એટલે બાપુએ સરસ મજાનો જો એનો ઉકેલ કર્યો કે ભાઈ બે મામા ભાણે જ થતા અને ફકીરી લીધા પછી મા મેના વ્યક્તિ એક માણસ સમાચાર દેવા મોકલેલો કે આવી રીતે ફકીરી લીધી છે ગોપીચંદ રાજાએ. સાંભળો ભરતરી. એને વિરાગ લાગ્યો ક્યાંથી આમ ચિંતાનો ભરતરી કે આમ સોના ચાંદીના વાસણમાં પાણી ભર્યા હતા ને આવો બનાવો બન્યો. એટલે ગયેલો માણસ એમ કે છે સાંભળો ભરતરી.